અરે હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજા છે આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા બ્લોગની અંદર તો કાલે હે ને અમે લોકો ગયા હતા એલેક્સ પાસે પણ એલેક્સ પાસેનાથી અમે રિટર્ન પાછા આવતા હતા તો મારામાં બેટરી પૂરી થઈ ગઈ હતી મોબાઈલની બેટરી નહીં ઉપરથી ચાર્જિંગ નહોતું તો ગામડે રોકાઈ ગયા હતા અશોકભાઈનો મોબાઈલ જે આવે ને અશોકભાઈને પછી સેમસંગનું ચાર્જિંગ મૂક્યું આખી રાત ચાર્જિંગ મૂકું તારું મોબાઈલ ચાર્જિંગ થયો ને મેં તો આજે રોકાઈ જઈએ ગયા ન હતા પાછા અમે ઘરે ભાવનગર જવા માટે તો અત્યારે સવાર થઈ ગયું ને સવારના નવ વાગી ગયા છે અને ગરમી એટલી પડે છે ને અહીંયા તમે ના પૂછો ને રાતે અમે લોકો અમરેલી ગયા હતા ને એક કામથી તો અમરેલી એટલો વરસાદ પડ્યો ને સાવરકુંડલ અમરેલી તમે વાત ના પૂછો ગાડીના થારના અડધા ટાયર ડૂબી જાય ને એટલો વરસાદ પડ્યો પછી મેં કીધું મારે બ્લોગ લેવો પણ કઈ રીતના લો કે મારી એન્ડ આપવાનું પણ ચાર્જિંગ નતું મોબાઈલની અંદર પછી બધું બંધ રાખ્યું ને પછી મોબાઈલ બંધ કર્યો મેં બધું કઈ રીતના એન્ડ આપશું ખને ખબર મેં તો આજે મહાદેવ મહાદેવના દર્શન કરી અને મમ્મીને પગે લાગીને મેં કીધું પાછા નીકળી જાય ને ફટાફટ એડિટિંગ કરીને આજે વિડીયો પાછું અપલોડ કરતી તો સારું ચાલો પલક તો હજી નાયા દો નથી ને મેં તો પછી કપડા વપડા હતા નહીં પછી અશોકભાઈ ના કપડા પહેર્યા અશોકભાઈ કપડા પહેરીને અત્યારે પાછું ફ્રેશ થઈ ગયો થોડા મોટા પડે છે બટ મેં કીધું હમણાં પહોંચી જવાનું છે સીધું એડિટિંગ કરવા બેસી જોઈએ તો મારી દર્શન તમે પણ કરી લો અને આવું પલક પાસે પલક ને ના હોય બાકી છે એમ કે એના કપડાં તો કોઈ એના કપડા તો કંઈ હોય નહીં કોઈ પાસે થાય નહીં અશોકભાઈને પહેરી લીધા મેં તો આ લેટ રાખશે બીજું હું આ તો ઘડી બે કલાક કાઢવી હા રોલો જ જાય આવું જોવું નથી તમારે કઈ કપડા હોય ના આવું તો નહીં

ઘરે પહોંચી ગયા અમે લોકો અને આને છાસ પણ આપી દીધી છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે અગિયાર અને મારે હજી એડિટિંગ બાકી છે તો ફટાફટ હું એડિટિંગ કરું ને તમને વિડીયો આપી દઉં બાકી તમે કેમ કહેશો કે આજે વિડીયો નો આવ્યો અને ઉપરથી વાત કરું એક મિનિટ પહેલા લઈ લઉં બધી ફાઇનલી મારું એડિટિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે અને વિડીયો મેં અપલોડ પણ કરી દીધો અને ટાઈમ અત્યારે થઈ ગયો છે સાડા ત્રણ વાગી ગયા છે અને અપલોડ કર્યો એનો ટાઈમ થયો છે સમથિંગ પંદર વીસ મિનિટ બર્થ ડેવાળો પલકના બધીનો વિડીયો અપલોડ કર્યો છે પણ જ્યારની પલક ઘરે આવી છે ત્યારની સુઈ ગઈ છે ફ્રેશ થઈને પોઠી નથી કેમ કે એને મજા કાલની બગડી ગઈ છે કાલની મજા જ નથી ને આજે કંઈક આખો દિવસ કંઈક ખાધું નથી એટલે એના માટે આપણે ફ્રૂટ લેતા આવીએ અને પછી એને જગાડીએ ત્યાં સુધી જગાડવું નથી મેં બ્લોગમાં પણ નથી લીધી કેમ કે મજા નથી એને ઓકવર્ડ ફીલ થઈ છે અત્યારે પણ ક્યાંની છૂતી છે તો સૂતી છે તો ફટાફટ લઈ આવીને એ ઉઠી જશે ને તો બાંગ નાખશે ક્યાં છે ક્યાં ક્યાં તા શું છે કેમ કે એકલી ઘરે ડરે ને એના માટે તો ફટાફટ આપણે એના માટે પપૈયું લેવા જવાનું છે ગમે એમ થાય ચાલો જઈએ આપણે ભાવનગર ની અંદર થાર માં છે ને આ વધારે પ્રોબ્લેમ તો કેવડા કેવડા જીવડા અંદર બિચારા રહી છે કરમાઈ ગયું બસ થાર માં છે ને પાછળ કેમેરો કઈ શું થયું ખબર નહીં આવી લાઇટ આવી ગઈ પ્રિયોસ માં નાખું છું તો એ લાઇટ આવી જાય છે બ્લુ કલર ની પાછળ કેમેરો દેખાડતા નથી મને એવું લાગે કે વાયર બાયર ઉંદેડા બુડેડા તૂટ્યું હશે કેમ કે કાલે વરસાદ હશે ભાઈને ગાડી પડી હતી ના હિસાબે કે પછી બીજું પણ રીઝન હોઈ શકે તો હું નીકળી ગયો છું અને અમારો રસ્તો એવો ખરાબ છે ને અહીંથી જોજો હમણાં આખી ગાડીયા ઓ આમાં તો ઓછું દેખાશે બાસઠ કેટલું કીચડ છે અહીંયા બાકી ગાડી જતી રહેતી જગ્યાએ જોજો સાર છે બાકી તો બીજી તો અહીંયા મને નથી લાગતું ચાલે દરિયામાં વાન હાલે ને એમ તો અહીંયા ગાડી ચાલે આ વર્ષ તો છે ગાડી ચાલી ગઈ છે ઓગણત્રીસ હજાર સર્વિસ આવી ગઈ છે પણ સર્વિસ કરાવવાનો ટાઈમ નથી રહેતો લગભગ એવું લાગે ને તો કાલે મૂકી આવશું અને કેમેરો બી બંધ થઈ ગયો છે સાથે કેમેરો એ પણ થઈ જશે જશું એટલે હવે ફટાફટ જઈને ફટાફટ આવવું છે એમ કે જાગી જશે ને તો મજા નહીં આવે તો એને સરપ્રાઈઝ ખબર પડી જશે હું તો સરપ્રાઈઝ આપવામાં જ પડ્યો છું પણ ખબર પડી ગયો છે કે પછી કેમેરો ચેક કરશે સીસીટીવી ક્યાં ગયા શું છે ખબર પડી જશે બટ અત્યારે ફટાફટ જઈએ અને લઈ આવીએ ચલો ભાઈ પહોંચી ગયા માર્કેટ પપૈયું છે હા ઓલા વખત લઈ ગયા થઈ જ કાલ નું છે પણ સારું હોવું જોવા આપણે

ઘરે પહોંચી ગયો અને ફટાફટ પપૈયો સુધારી આઈ લાઇટ ડીશ થઈ ગઈ છે કમ્પ્લીટ પપૈયાની હેલો ઉઠો

એક તો ખોલ અહીંયા અહીંયા કેમેરા સામો બધા કે હા તો કહી દે નથી ખોલતી હાઈ તો કહી દે બધા આજે આખો દિવસ થાકમાં ને થાકમાં ગયો છે હજી આ સાઈડ નું આખું પડખું દુખે મને તમને કેમ છે સારું છે સારું છે તાવ આવે આ શું એ ઓલું સોલાર નાખે છે કે આની ઉપર નાખ્યું જો એમને બહુ મસ્ત બનાવે છે સોલાર હમ સવારે આપણે ઘરે આવ્યા ને

રમુ માટે અત્યારે મસ્ત મજાના ચના ચોર બનાવતી હતી ગરમ મસાલા તાર મોટું પડી ગયું પેલા તો બ્લોગ લેવાની મન ન થાતો તાર એનું મોટું જન બ્લોગ લેવાની મન ન થાતો એટલે મોટું લાગે હા વિડિયો ઊ થઈ ગયું કાઈ ના લો આપણે આંથી રમી હાલ નહીં હા શું છે આજે તને આવીને છાસ પાવ હમણાં બિસ્કિટ એવું લાગે ને પલક કાલે લઈ આવશું અને અત્યારે અમે બંને જઈએ છીએ આનું હેપી બર્થડે જે પેલું ડેકોરેશન કર્યું તું ને એનું દેવા જવાનું છે પેલું હેપી બર્થડે લાઈટવાળું દેખ્યું તું ને એ એમને દેવા જવાનું છે તો ફટાફટ અત્યારે ભાઈ વાટે બે છે કંઈક તળાજા સર્કલ જવાનું છે અત્યારે અને મેડમ હલો ઊભું થવા છે કે અને પાછું મારું એક કુરિયર આવી ગયું છે ચાલો અમે આવીએ પાછા ભાઈ ચાલ સ્પ્રે છે ચાલ બીજો સ્પ્રે છે સ્પ્રે છે હા ના 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 સ્પ્રે છે મામાર્થની આ બીજી સ્પ્રેસ છે અને આનો થારનો કેમેરો બંધ થઈ ગયો એ ચાલુ નથી ઓપલક સારું ચાલ બેટ ને દવા લેવી છે ખાય દવા નતું લેવી કે ચાર એને બી12 ઘટે છે બીજું કાઈ ઈશ્યુ નથી બી12 જો મટી જાય તો બધું પતી જાય પણ બીટવેલ લા ઇન્જેક્શન લેવા માટે ડરે છે લઈ લે ને પ્રસાદી હમજીન મારી ઇન્જેક્શન બહુ ભારે પડે એનું મતલબ મારા એટલું બધું વિટામિન નથી એટલે શું કહેવાય આમ ઇન્જેક્શન મારે પછી થોડીક વાર આમ મગજ કામ કરતો હું બોલે તું અરે B12 ઇન્જેક્શન મારી ભારે પડે એમ ખાતા પીતા એટલું બધું હોય ને તમને તો અમુરુ ભાઈ તું તું એમ કે B12 ઇન્જેક્શન એને ભારે પડે તો મારું કહેવાનું કે આમનમ રહેશે તો શું હાજી થઈ જવાની તું મહાદેવ કરે ઠીક મહાદેવ કે મહાદેવ ભગવાન તમને સાથ આપે સપોર્ટ આપે એમ ન કે ગાલ ભાઈ હાથ પકડી હાથ પકડે તમારો 100% ની વાત પણ તમે ઊભા થાવ તો થાય ને આગળથી તમારે તો ઊભું થાવું જોઈએ ને બોલ ને જવાબ દે ને બંધ નથી હજી બંધ થઈ ગયો કેમેરો આપી દીધું ઓલા ભાઈને જે દેવાનું હતું એને હું આને ક્યાંનું એમ પૂછું છું કે તારે જમવું શું છે જમવાનું નથી બનાવે તાકાત નથી રહી અમે તું બાર જમી આવી આપણે એમ તો એક ને એક કેસેટ સોંટી ગઈ तुम क्यों तो बनाओ तुम क्यों तो बैर खाये तुम क्यों तो बैर लबे ईशु इन्ह मारो डायलॉग मना से रीड तो कैसे बहुत लग बीटवेल अपाच चीज़ निकलें वो प्रेम से एक ही नथलियो और दो ही नथलियो पेन बटल मन पी आमा दे दिया तो उन पीलो अदा वाली है दोल रूटुबे इनफोन आड़ी फोन करने दे वाली ह�

સેમ આજ દવા આપી છે બી ટવેલ જે પહેલા લીધી થી આજ લેવાની કીધી ત્રણ મહિના કન્ટિન્યુ કોર્ષ કરવાનો અને આ ત્રીસ ગોળી છે કાયમની એક ગોળી ખાવાની તું બે ટાઈમ લઈ લેજે ખવાર હાજ અને કોઈને પૂછું છું આ બીટવેલની દવા નોનવેજ આવે કે મારા હિસાબથી તો શું મને નથી ખબર પણ તમને પૂછું છું કોમેન્ટ કરજો અત્યારે ખાઈ જા જમીન એક જી બેઠે મૂકવાની છે કાંઈ થાવું ન જો બ્લોગમાં હરો વારો બોલવાનો આપણે ઓકે આપડી બીજી ગાડી છે એની નંબર પ્લેટ આવી ગઈ છે ને આરસી બુક આવી ગઈ છે આરસી બુક છે એની ગામડે આવી ગઈ છે અને નંબર પ્લેટ અહીંયા ભાવના કરાવી છે તો હું અત્યારે લેવા જાઉં છું આપણે અને અલ્ટાવાળા ભાઈ ઘણી શાંતિ રાખજો અને બીજી વાત કે હું હવે બ્લોગ હું થોડા ટાઈમ હું હેન્ડલ કરી જ્યાં સુધી પલક નું બીટવેલ હાઈ નો થઈ જાય ત્યાં સુધી ઓકે લો તો થઈ ગયેલું છે બીટવેલ હવે કેટલું લો કરવું પછી પછી મોબાઈલ પકડાશે એની હાથમાં પેલા નખ છે કાટ નાખજો કાલે લેવા જાવશું સીધા ઉપર ઉપર શું કામ આવે તો જમાડી દઉં આજે મારી ફરજ બને છે કે મજા નથી તો હું એને સાચવું રાઈટ ને એવું ન કરાય પબ્લિક છે ના બાપા એમ તો છડી જઈશ એમ તો આપે છે 6 પેક અહીંયા નો હોય આમ કેમેરામાં જો તો